સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને મારમારી લૂંટી લેનાર ત્રણ આરોપીની રાંદેર પોલીસે ધરપકડ કરી છે આજે કોર્ટમાંગ રિમાન્ડ માટે ત્રણે આરોપીને રજૂ કરવા પહેલા પોલીસ સ્ટેશનથી લઈ કોર્ટમાંગ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા માંગાવ્યો હતો જેથી આરોપીઓ વકીલોની નારાજગીનો ભોગ ન બની શકે આરોપીઓની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી પોલીસ જાપતાના આરોપીઓને ઓરોપીઓને રજૂ કરાયા

સરકારી વકીલના પુત્ર પર હુમલા અને લૂંટની ઘટનાથી સુરત શહેરના તમામ વકીલોમાં ભારે રોષ છે પોલીસે આરોપીઓની સુરક્ષાની ખાસ કાળજી રાખી શહેરના વકીલોમાં નારાજગી જોઈ સુરત રાંદેર પોલીસ જ્યારે આરોપીઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશનથી કોર્ટ જઈ રહી હતી ત્યારે ત્રણે આરોપીને સુરક્ષા આપવામાં આવી હતી બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની સ્ટાફના પોલીસ કર્મીઓ આરોપીઓને કોર્ટમાં લઈને પહોંચ્યા હતા એટલું જ નહિંગ ઉમરા પોલીસ મથકથી પણ સુરક્ષા માટે પોલીસ કર્મીઓને બોલાવવામાં આવ્યા હતા ત્યાર પછી જ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા વકીલોની નારાજગીનો ભોગ આરોપીઓ ન બની જાયા માટે પોલીસે તકેદારી રાખી હતી શું હતો સમગ્ર મામલો સુરત શહેરના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડિયો પણ ઉતાર્યો હતો અને 5000 રૂપિયા પણ કાઢી લીધા હતા આ ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો ત્યારે આરોપીઓએ કહ્યું હતું કે લાવ કારને સળગાવી દઈએ અને આને મારી નાખીએ ઘટનાની જાણ થતાં જ સરકારી વકીલ પુત્ર સાથે રાંધેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા જેમાં પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી છે આ દરમિયાન પોલીસ કર્મીએ જ સરકારી વકીલને કહ્યું હતું કે આ લોકો બહુ માથા ભારે છે તમે ફરિયાદ કરશો તો ભારે પડશે સમગ્ર ઘટના બાદ આજે સુરત કોર્ટમાં વકીલ મંડળ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો આ ઠરાવ મુજબ સરકારી વકીલના પુત્ર પર કરવામાં આવેલા હુમલાના અનુસંધાને કોઈ વકીલ આરોપી તરફે વકીલ પત્ર રજૂ કરશે નહીં એટલું જ નહીં મંગળવારે પોલીસ કમિશનરને પણ પોલીસના વર્તનને લઈ અને બેફામ બની ગયેલા આરોપીઓ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવશે કેમેરામેન સાબીર અલી સૈયદ સાથે કાદિર શેખર કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત